पति पत्नी अने वावाजोडू ना प्रस्तुत करता छे। પરાગ ભાઈ નું ઘર છે, અહિયાં શું લખ્યું છે વાંચો, પરાગ પરી, તો એમનું જ ઘર હોય ને, ચાલો અંદર, એક્સક્યુઝ મી, જમવા તો જલ્દી, બેગ સંભાળીને રાખજો, કોઈ જાતની ગતાગમ પડતી જ નથી આ માણસ ને, નહી એટલે હું શું કઉ છું, સાચો વાગ્યું તમને, ના એટલે હું તમને શું કઉ છું કે બેગ સોફા પર મૂકું, જરાય નહીં, સોફો માણસ ને બેસવા માટે હોય છે, બેગ ને સુવાડવા માટે નહીં, ત્યાં મૂક, ક્યાં મૂકું, ત્યાં મૂક, હા મૂકું છું ત્યાં, અહિયાં તો વાગે છે ખબર નથી, વાગ્યું તમને, હું મૂકું છું પણ તમે મને મારતા નહીં, હું છું ને રમણીક છું અને આ રાગીણી, હું આનો પતિ છું, તો પહેલેથી જોયા ત્યારથી જ ખબર પડી ગઈ હતી, શું એટલે મતલબ શું છે તમારો, કઈ નઈ આ તો મારા બોસે મને કહેલું કે એમનો સાળો અને એની વાઈફ અહીંયા આગળ આવવાના છે રહેવા માટે, બેસું છું, પપ્પા બમ થઈ ગયો અહિયાં, કેમ હમણાં તો તમે કીધું ને એ સોફા ઉપર માણસ બેસી શકે, હું માણસ નથી, તું પતિ છે, ત્યાં બેસ ખૂણામાં, લખો, શું લખો, જે હું લખાવું એ લખો, બજારમાં સ્પેશિયલ ચા કેટલા ની મળે, હા બજારમાં સ્પેશિયલ ચા કેટલા ની મળે, હની માટે અનુસ્વાર આવે, એક મિનિટ હું તમને પૂછું છું બજારમાં સ્પેશિયલ ચા નો ભાવ શું છે, એક મિનિટ હું તમને નથી લખવાનું, હું તમને પૂછું છું બજારમાં સ્પેશિયલ ચા નો ભાવ શું છે, લખવાનું નથી, તું મને પૂછે છે, હા અચ્છા અચ્છા, સ્પેશિયલ ચા ને 5 રૂપિયા હોય, આપણે 10 રાખીએ, સવારની બે ચા સાંજની બે ચા એટલે થઈ ગયા 40 રૂપિયા, લખો 40 રૂપિયા ચાના, બજારમાં ગુજરાતી થાળી કેટલા ની મળે, હવે તો 35 થી લઈને 250 રૂપિયા સુધીની હોય, 250 સવારની બે થાળી સાંજની બે થાળી એટલે થઈ ગયા 250 500 ને 500 1000 એટલે 1000 રૂપિયા લખો ને તમે, પણ હું શું કઉ છું, એક મિનિટ આ હિસાબ લખતા નહીં, બોસ ને આપજો ને પૈસા લઈ લેજો, ભૂલી નહીં જતા, પૂજારાણી હું શું કહેતો હતો કે આપણે આ જમવાના પૈસા ના લઈએ તો ના ચાલે, નહીં એટલે બોસને ખરાબ લાગશે, એટલે શું ખરાબ લાગશે, આપણે કઈ ધર્મશાળા ખોલી છે, તમે વડોદરા જાશો ને તો પેલી છછુંદરી રાગીણી તમને 1/2 કપ ચાય મફતમાં નહીં પીવડાવે, હા યાર એ વાત તો સાચી છે, મને તો ઓલા રમણીક ની દયા આવે છે, એ તો છે જ ભાઈલો, પત્ની ની સામે ચૂચા નથી કરી શકતો, અમે પત્ની ની સામે કોણ ચૂચા કરી શકે, શું નહીં એટલે હું તો એમ કેતો હતો કે આપણે એવું કઈક કરીએ કે આ રમણીક માં હિંમત આવી જાય, સાપ ફરીથી ફૂફાડો મારવા માંડે, માખણ ને મોઢું આવી જાય, જો કઈ કરશું ને તો આપણને પુણ્ય મળશે,
રાગીણી તમારી બીજી વારની પત્ની છે ને, પણ તમે તો એના પહેલી વારના જ પતિ છો કે નહીં? હા. પછી મરદ બનો? એટલે હું મરદ નથી. એ પરાગભાઈ, હું તમને શું કહું છું કે મારે આમ મરદ બનવા માટે શું કરવાનું તમને ખબર? રાગીણી છે ને એ મને બિક્કણ બાયલો ને એવું બધું સમજે. તમે બિક્કણ બાયલા છો? એ રાગીણી ને એવી છાપ છે. તો એ છાપ ભૂસી નાખો, મિટાવી દો, સર્ટિફિકેટ આપી દો કે તમે ખરેખર મરદ છો. એ પરાગભાઈ, હું સર્ટિફિકેટ ક્યાં મળે? તમે જરાય ચિંતા નહીં કરો, અમારી પાસે એક અફલાતું આઈડિયા છે. અમે જેમ કહીએ ને એમ તમારે કરવાનું. બોલો બોલો, તમારો આઈડિયા બોલો. રાગીણીને બિંદુ અને શશિકલા માંથી નિરૂપા રોય બનાવવાની ગેરંટી અમારી. શું વાત કરો, હું તૈયાર છું. બોલો બોલો, હવે મારે શું કરવાનું છે? બોલો. તમારે આ બકરીની બે બે માંથી સીધી વાઘની ત્રણ પાડવાની. પરાગભાઈ, મેં વાઘ બકરી સાંભળેલું, પણ બકરી માંથી સીધો વાઘ? નહીં નહીં નહીં, આ નહીં ચાલે, નહીં ફાવે, મારાથી નહીં થાય. બહુ મોટો કૂદકો છે. તો કૂદકો મારો.